આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આજે મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે કૃષિમાં તાલીમની અગત્યતા દર્શક મિત્રો દેશની જેટલી વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર રહેલી છે અન્ય ક્ષેત્રોની જેમ પણ કૃષિ ક્ષેત્રે આજે આધુનિકરણ થવા લાગ્યું છે અને આજકાલ તાલીમની પણ ખૂબ તાતી જરૂરિયાત ઉદ્ભવી છે જે થકી ખેડૂત મિત્રો આજે ઓછા ખર્ચ જે વધુ ઉત્પાદન અને નફાકારક લાભ મળી રહે તે માટે આજના સમયમાં તાલીમની જરૂરિયાત ખૂબ અનિવાર્ય બની રહી છે તો તે વિષય માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે ડોક્ટર સંજય પી પડ્યા સાહેબ તેઓ આયોજન અધિકારી તરીકે સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે ફરજ બજાવે છે આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ નમસ્કાર પંડ્યા સાહેબ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યો અને મહત્વનો સાબિત થશે અને તે પણ તાલીમને અંતર્ગત છે તો સૌથી પહેલાં એક નિષ્ણાંત તરીકે આપ શું માર્ગદર્શન આપશો કે આજકાલ તો એવું જોવા મળે છે કે આધુનિક ક્ષેત્રે કૃષિમાં પણ એટલો વિકાસ થઈ રહ્યો છે લોકો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે તો કૃષિ વિકાસનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે તે અંતર્ગત પ્રાથમિક માહિતી આપવી હોય તો શું કહેશો આપ સરસ પ્રશ્ન છે જી અત્યારે કૃષિ પણ પ્રગતિ કરી રહી છે દરેક ક્ષેત્રોમાં પણ પ્રગતિ થઈ રહી છે ત્યારે કૃષિ વિકાસનો જો મુખ્ય આધારની વાત કરીએ તો એના આધાર સ્તંભો છે કૃષિ શિક્ષણ કૃષિ સંશોધન અને કૃષિ વિસ્તરણ તો કૃષિ વિસ્તરણની જો આપણે વાત કરીએ તો કૃષિ વિસ્તરણની અંદર જુદા જુદા માધ્યમો છે એ આ માહિતી છે સંશોધન કેન્દ્રની માહિતી છે કૃષિ શિક્ષણની માહિતી છે આ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું તો એક રીતે જોઈએ તો કૃષિ વિસ્તરણ છે એ ખેડૂતો અને સંશોધન કેન્દ્રો વચ્ચે સાંકળ તરીકે કામ કરી રહી છે જી ખૂબ સરસ આપે માહિતી આપી પણ સાહેબ એવા કયા માધ્યમો છે કે જે થકી વિવિધ કૃષિ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતો કૃષિ વિસ્તરણ અંગેની માહિતી પહોંચાડી શકે ખેડૂત મિત્રોને શું કહેશો આ વિશે જો કૃષિ વિસ્તરણના વિવિધ માધ્યમોની વાત આપણે કરીએ તો તાલીમ છે નિર્દર્શન છે પ્રદર્શન છે કૃષિ મેળો છે વ્યાખ્યાન છે હવે નવા નવા જે માધ્યમોની વાત કરીએ તો ખેડૂત શાળા છે કે જેની અંદર ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવે અને પ્રગતિશીલ ખેડૂતો અને બીજા નિષ્ણાતોના સાથે ચર્ચા કરી અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો આ રીતે ઘણા બધા માધ્યમો છે જેની માહિતી ખેડૂતો સુધી પહોંચાડી શકે છે બરાબર આપણે હમણાં જે વાત કરી કે વિવિધ માધ્યમો છે કૃષિ મેળાઓ છે તાલીમ આયોજનો છે કે વિવિધ પ્રકારના જે પ્રકારના આયોજનો થતા હોય તો તે પૈકી તાલીમ એટલે શું અને આજનો આપણો વિષય પણ તાલીમને અંતર્ગત છે તો તે અંતર્ગત શું અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો સરસ પ્રશ્ન છે બેન કે તાલીમ એટલે શું તાલીમ જો આપણે સાદા શબ્દોમાં આપણે વાત કરીએ તો તાલીમ એ એક શીખવાની કળા છે કે જેના દ્વારા જ્ઞાન આવડત જેવા બીજા ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે અને એ પહેલાં જે કામ કરતો હોય અને ત્યારબાદ કામ કરે છે એમાં સકારાત્મક રીતે બદલાવ આવે છે અને જેના લીધે તેની આવક પણ વધે છે અને ખેતીને સમૃદ્ધ કરી શકે છે બરાબર તો સર આ કૃષિ ક્ષેત્રે જે ખેડૂત મિત્રોને તાલીમ જોઈતી હોય કે કે આધુનિક જ્ઞાન કે ટેકનોલોજીના ઉપયોગ થકી ખેતી કરવી હોય તો આ તાલીમની આવશ્યકતા કેટલી ગણી શકાય સરસ પ્રશ્ન છે કે ભાઈ આ તાલીમની આવશ્યકતા શું જો સંશોધન કેન્દ્રો છે કે કૃષિ શિક્ષણ છે એ કામ ખેડૂતો માટે કરે છે ખેડૂતોની આવક વધારવા માટે કામ કરે છે જો આ ખેડૂતોના ખેતર સુધી ન પહોંચે તો એ મહેનત છે એનું વળતર ન મળી શકે તો આના માટે સંશોધન કેન્દ્રથી ખેતર સુધીની માહિતી પહોંચાડવા માટે કૃષિ વિસ્તરણ એ અગત્યનો ભાગ છે તેની આવશ્યકતા ઘણી બધી છે બરાબર હવે આપે હમણાં જ કીધું કે કે કૃષિ ક્ષેત્રે તાલીમની ખૂબ આવશ્યકતા રહેલી છે અને ખૂબ મહત્ત્વનો ભાગ ગણી શકાય તો આ જે ખેડૂત મિત્રોને જે તાલીમ લેવી છે તો તાલીમ લેવાથી કેવા પ્રકારના ફાયદા થાય છે આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે શું કહેશો આ વિષય હા તાલીમ લેવાથી છે તો એક તો ખાસ છે કે એનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે કારણ કે પહેલાં જે કામ કરતો હોય ધારો કે કોઈ નવીનતમ ટેકનોલોજીની માહિતી ખેડૂતોને જોઈએ છીએ તો એની તજજ્ઞો પાસેથી એની માહિતી લે તો એને ઘણી વખત એમ થાય છે કે ભાઈ આ નવા પાકોની હું ખેતી કરીશ તો કેવું રહેશે નવા પાકોમાં શું શું સમસ્યા આવે પરંતુ જે તજજ્ઞો પાસે જાય તો એને બધા પ્રશ્નોનું સમાધાન મળે અને પહેલાં કોઈ સંશયથી કામ કરતો હોય કે ભાઈ આ નવો પાક છે નવો આયુર્વેદિક પાક છે કે નવું કોઈ યાંત્રિક સાધન છે એના વિશે એને તાલીમ લીધી ન હોય અને એ કામ કરે તો એની સરખામણીમાં તાલીમ લીધા બાદ એનામાં આત્મવિશ્વાસનો વધારો થાય છે અને ઘણી બધી સારી અને સક્ષમ રીતે એ કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે એટલે જો ખેડૂત મિત્રોએ અગાઉથી માર્ગદર્શન અને તાલીમ લીધી હશે તો એ લોકો માટે ખેતીના સંસાધનોનો ઉપયોગ કરવાનું પણ સરળ થઈ શકે છે ખૂબ સરસ આપણે માહિતી આપી દર્શક મિત્રો પંડ્યા સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કૃષિમાં તાલીમની અગત્યતા પંડ્યા સાહેબ ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ પંડ્યા સાહેબ આપણે ખૂબ સરસ માહિતી આપી તાલીમ એટલે શું તાલીમની આવશ્યકતા કેટલી તેનાથી કેવા પ્રકારના ફાયદા થાય છે અને આપે જે માહિતી આપી તેના પરથી એટલું તો ચોક્કસી આપણે કહી શકીએ કે કે તાલીમ લેવાથી ખેડૂત મિત્રોની કાર્યક્ષમતામાં વધારો થાય છે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે તો પણ એવા કોઈ ઉદાહરણ ખરા કે જે થકી ખેડૂત મિત્રોને પણ પ્રોત્સાહન મળે કે કે ના આપી કરી આ થકી કે તાલીમ લેવાથી કે તેઓને ફાયદો થયો છે તેવા કોઈ ઉદાહરણો આપી શકો આપ તો આત્મવિશ્વાસનો જે વધારે પહેલા મે આપને વાત કરી કે ભાઈ આત્મવિશ્વાસ જે નવી ટેકનોલોજી છે તો ખેડૂતને ખબર ન હોય અને એ ની તાલીમ લેવામાં આવે તો એને એના દ્વારા આર્થિક ફાયદો થઈ શકે છે બરાબર તો આ જે તાલીમ જોઈતી હોય તો તે ક્યાંથી મળી શકે ખેડૂત મિત્રોને હા તાલીમ મળવા વિશેની ક્યાંથી મળી શકે તે બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ આ બધું તાલીમની અગત્યતા છે આવશ્યકતા છે પરંતુ તાલીમ ક્યાં મળે તો રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે આ ઉપરાંત કામધેનું યુનિવર્સિટી છે ઓર્ગેનિક યુનિવર્સિટી છે ઉપરાંત ખેતીવાડી ખાતું છે બાગાયત ખાતું છે અને ઘણી બધી એનજીઓ પણ તાલીમનું કામ કરતી હોય છે આ ઉપરાંત સહકારી ડેરીઓ પણ પશુપાલન ક્ષેત્રે પશુપાલકોને સારામાં સારી તાલીમ આપે છે આ ઉપરાંત જીએસએફસી છે જીએનએફસી છે ક્રિપકો છે એના દ્વારા પણ સમયાંતરે તેમના ધ્યેય અને બજેટને અનુરૂપ તાલીમોનું આયોજન થતું રહેતું હોય છે આ ઉપરાંત આત્મા પણ એમના ધ્યેય પ્રમાણે દરેક જિલ્લામાં તાલીમોનું આયોજન કરતી હોય છે બરાબર એટલે ખૂબ સરસ પ્રકારનું આયોજન થતાં જ રહેતા હોય છે જે થકી ખેડૂત મિત્રો માર્ગદર્શન અને તાલીમ મેળવી શકે તો એવું કહી શકાય કે કે તાલીમ લેવાથી ખેડૂત મિત્રોનો જે સમય અને શક્તિનો બચાવ થતો હોય છે પરંતુ આ બચાવ કેવી રીતે થતો હોય છે કદાચ વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો આ વિશે હા સરસ ધારો કે તાલીમ લેવાથી સમય અને શક્તિનો બચાવ થાય છે કોઈ પણ યાંત્રીકરણ વિશેના તાલીમ હોય પહેલાં મજૂરોની અછત હોય એવી પરિસ્થિતિની અંદર જો નિંદામણ કરવું હોય કે બીજા કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે સમય વધારે જાય છે અને શક્તિ પણ વ્યય વધારે થાય છે તો આવી તાલીમ લીધેલી હોય યાંત્રિકરણ વિશેની તો જેના લીધે એનો સમય અને શક્તિનો બચાવ થાય છે આ ઉપરાંત રાસાયણિક ખાતરો છે જંતુનાશક દવાઓ છે કે જેના કાર્યક્ષમ ઉપયોગ અંગેની જો તાલીમમાં એમણે ભાગ લીધેલો હોય તો એનાથી એમને ફાયદો થાય છે અને સમય અને શક્તિ બચે છે એટલે આપે જે માહિતી આપી તેના પરથી એટલું ફલિત થાય કે ખેડૂત મિત્રોના કૌશલ્ય અને આવડતનો વિકાસ થાય છે પરંતુ તે કેવી રીતે થતો હોય છે તો તે અંતર્ગત પણ અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો સરસ હવે આવડત અને કૌશલ્યના વિકાસ વિશેની જો વાત કરીએ તો આજે બોરમાં કલમની હોય કે કોઈ પણ બીજ માવજત હોય કે પછી સીટ પ્રોડક્શન અંગેની તાલીમ જો એણે લીધેલી હોય તો એ કેમ કરવું કઈ રીતે કરવું એના જ્ઞાન અને કૌશલ્યનો એમનામાં વધારો થઈ શકે છે બરાબર તો આ જે તાલીમ આપતા જે નિષ્ણાત હોય છે તો તેઓ ચોક્કસ તાલીમ પામેલા હોય છે અને જે લોકોને તાલીમ લેવી છે તો તે લોકોની કોઈ હોવી જોઈએ ખરી કે તે લોકોની એવું કહેવાય કે એ લોકોએ કોઈ કેટેગરી કે કોઈ ક્વોલિફિકેશન હોવું જોઈએ ખરું હા હવે તાલીમ માટેના જે ક્રાઇટેરિયાને નક્કી કર્યા હોય તો એ વિશે જો વાત કરીએ તો આજે વિશ્વનું આઠ ટકા યુવાધન આપણા ભારત પાસે છે અને યુવાનો અત્યારે ગામડા છોડી રહ્યા છે શહેરીકરણ વધી રહ્યું છે ખૂબ સાચી વાત કરીએ આપણે તો આવી પરિસ્થિતિની અંદર જો ગામડાને ટકાવવા હોય શહેરીકરણને અટકાવવું હોય તો આ બધા માટે યુવાનો છે યુવાનો અત્યારે ખેતીથી વિમુખ છે તો યુવાનોને જો તાલીમ આપવામાં આવે યુવાનોની અંદર ધગસ ઘણું હોય છે કામ કરવાની શક્તિ પણ વધારે હોય છે તો નવા નવા આયામો વિશેની તાલીમમાં જો યુવાનોને બોલાવવામાં આવે યુવાનોને આ તાલીમ આપવામાં આવે તો એ એનું અસરકારકતા સારી રહે છે આ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે મહિલાઓનો ફાળો ઘણો સારો હોય છે પશુપાલન અને ખેતી બંનેની સિત્તેર થી એસી ટકા પ્રવૃત્તિઓ બહેનો દ્વારા કરવામાં આવતી હોય તો જો બહેનોને તાલીમ આપવામાં આવે તો એ તાલીમનો સારામાં સારો ઉપયોગ થઈ શકે ખૂબ સરસ આપણે મહત્ત્વની માહિતી આવી હવે હાલના સમયમાં આપણે જે અગાઉ વાત કરી કે કૃષિ ક્ષેત્રે પણ આધુનિકરણ થવા લાગ્યું છે ટેકનોલોજીનો વ્યાપ પણ વધવા માંગ્યો છે તો એવા કોઈ ચોક્કસ વિષયો ખરા કે તેમાં તાલીમની જરૂરિયાત કાયમ રહેતી હોય તો તે અંતર્ગત તમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો જેવી રીતે દરેક જગ્યાએ અત્યારે ઇન્ટરનેટનો ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધી રહ્યો છે તે રીતે ખેડૂતો પણ તેનાથી અજ્ઞાન રહે એ આધુનિક ખેતી માટે પોષાય એમ નથી તો ખેડૂતોએ ઇન્ટરનેટ મારફતે કઈ કઈ પ્રવૃત્તિઓ ખેતીમાં ઉપયોગી છે તો અત્યારે મોબાઈલની એપ્લિકેશનો હોય છે ડ્રોનના ઉપયોગ છે તો કૃષિમાં ડિજિટલાઇઝેશન વિશેની જો તાલીમ હોય તો એ સારામાં સારો એનો ઉપયોગ થઈ શકે એમ છે બીજું જો તાલીમની વિષયની જો વાત કરીએ તો ખેડૂતનો ખેતી ખર્ચ વધ્યો છે આવા સમયે તેની પાસે આવક જાવકનો હિસાબ રાખતા નથી તો આવક જાવકનો હિસાબ રાખી અને ખેતીને કઈ રીતે નફાકારક બનાવવાની તો એના બાબતની પણ તાલીમની ખાસ જરૂરિયાત છે ઉપરાંત અત્યારે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે આવી પરિસ્થિતિની અંદર જો ઓર્ગેનિક છે કે પ્રાકૃતિક ખેત પેદાશો અંગેની તે તાલીમ લીધેલી હોય તો એના ખેતીની અંદર સારામાં સારો ઉપયોગ થઈ શકે અત્યારે ઘણા ખેડૂતભાઈઓ ફળ અને શાકભાજીનું સારામાં સારું ઉત્પાદન કરે છે અને એમને પોતાની ઉત્પાદનો એક્સપોર્ટ કરવા હોય તો એક્સપોર્ટ માટેના શું ધારાધોરણ છે કઈ રીતે ઉત્પાદનોને એક્સપોર્ટ કરી શકાય એવા તાલીમો જો આપવામાં આવે તો એનો પણ સારામાં સારો ઉપયોગ થઈ શકે છે બીજું એક છે કે ભાઈ ફળ અને શાકભાજી જલ્દીથી બગડી જતા હોય છે અને બજારની અંદર પણ જ્યારે ઉત્પાદન વધારે હોય તો એના ભાવ નીચા જાય છે અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો ફટકો પડતો હોય છે તો આવી પરિસ્થિતિની અંદર પોતાની ખેત પેદાશોને મૂલ્યવર્ધન કરી અને જ્યારે એની સિઝન ન હોય ત્યારે એ એનું મૂલ્યવર્ધન કરી અને એ ઉત્પાદક વેચે તો એનો સારામાં સારો ખેડૂતને ફાયદો થઈ શકતો હોય છે તો આ રીતે જે જોઈએ તો ડિજિટલાઇઝેશન છે રે રેકોર્ડ રાખવા વિશેની છે એવી બધી તાલીમો આપ લેવામાં આવે તો ખેડૂતોને બીજા જ થી કરતાં વધારે ફાયદો થઈ શકે છે એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ આપણે કે આ જે તાલીમ આપવામાં આવતી હોય છે તે કોના દ્વારા અપાતી હોય છે કે કેવા પ્રકારના તજજ્ઞ હોય છે નિષ્ણાતો હોય છે તો તે વિશે પણ ખેડૂત મિત્રોને માર્ગદર્શન જોઈતું હોય તો શું કહેશો આપ હા હવે તાલીમ કોના દ્વારા મળી શકે કોણ આપી શકે એ બાબતે જો જોઈએ તો કૃષિ યુનિવર્સિટી છે બાગાયત ખાતું છે ખેતીવાડી ખાતું છે આત્મા છે વિવિધ સહકારી ડેરીઓ છે એના દ્વારા તાલીમો આપવામાં આવતી હોય છે હવે જેવી રીતે આપણે વાત કરીએ કે ખેડૂત મિત્રોને તાલીમ જોઈએ છે અને જો એવી જ રીતે પશુપાલક મિત્રોને પણ તાલીમ જોઈતી હોય તો તેઓને ક્યાંથી મળી શકે શું આપે જણાવેલ એ જગ્યાઓ ઉપરથી જ તાલીમ મળી શકે હા સરસ પ્રશ્ન છે કે હવે પશુપાલન ક્ષેત્રે પણ કામધે કામધેનું યુનિવર્સિટી છે આ ઉપરાંત ગુજરાતની અંદર ડેરીનું માળખું પણ બહુ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ લોકો દ્વારા પણ વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવતું હોય છે બરાબર દર્શક મિત્રો પંડ્યા સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામબાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કૃષિમાં તાલીમની અગત્યતા તે વિષય અંતર્ગત પંડ્યા સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ પંડ્યા સાહેબ આપણે ખૂબ સરસ મહત્વની માહિતી આપી હવે આગળ વાત કરીએ કે જે તાલીમ આપવામાં આવે છે તે ત્યાં કોઈ ચોક્કસ પ્રકારો ખરા તાલીમના જો પ્રકારોની આપણે જો વાત કરીએ તો લાંબા ગાળાની તાલીમ અને ટૂંકા ગાળાની તાલીમ તો લાંબા ગાળાની તાલીમનું છે એ વ્યવસાય લગભગ વ્યવસાયલક્ષી તાલીમ હોય છે એમાં માળી તાલીમ કેન્દ્ર હો માળી તાલીમ હોય છે પછી કૃત્રિમ બીજદાન અંગેની તાલીમ હોય છે આ ઉપરાંત બીજ માવજત અંગેની પણ તાલીમ હોય છે તો આવી તાલીમોમાં ધારો કે દાખલા તરીકે આપણે જો વાત કરીએ તો માળી તાલીમ છે તો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા દહેગામ અને સરદાર કૃષિનગર ખાતે છ મહિનાનો માળી તાલીમનો કેન્દ્ર ચલાવવામાં આવે છે જ્યાં દરેક વિદ્યાર્થીને અથવા તો તાલીમાર્થીને છ મહિનાની તાલીમ આપવામાં આવે છે અને એને પ્રતિ માસ દસ હજાર રૂપિયા સુધીનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે બરાબર એટલે એવું કહી શકાય કે નાના અને મોટા પ્રકારના વર્કશોપ્સનું અને સેમિનાર્સનું આયોજન થકી તેઓ તાલીમ મેળવી શકે છે બરાબર હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે કૃષિ ક્ષેત્રે જે ખેડૂત મિત્રોને તાલીમ જોઈતી હોય છે પરંતુ એવા કયા ખેડૂત મિત્રો પાસે તે એક ચોક્કસ કેટેગરી હોવી જોઈએ કે એવા કયા ખેડૂત મિત્રો આ તાલીમ મેળવવા માટે હકદાર બનતા હોય છે તો તે અંતર્ગત પણ થોડીક વાત કરો બરાબર હવે જે તાલીમ આપનાર સંસ્થા હોય છે એ ધારો કે આત્મા છે કે કૃષિ યુનિવર્સિટી છે એ લોકોના ધારાધોરણ નક્કી કરેલા હોય છે કે ભાઈ કોને તાલીમ આપવી તો એના ધારાધોરણની અંદર જે આવતા હોય એ લોકોને તાલીમ આપવામાં આવે છે ધારો કે આપણે દાખલા તરીકે આપણે જોઈએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછું એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય છે જેમાં ચારથી પાંચ જેટલા વિષય નિષ્ણાતો હોય છે તો વિષય નિષ્ણાતો છે એ સમયાંતરે અલગ અલગ માહિતી અથવા કે તાલીમ ખેડૂતોને આપતા હોય છે આ ઉપરાંત ચાર કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર સ્મૃતિ કેન્દ્ર હોય છે અને દરેક સંશોધન કેન્દ્ર હોય છે યુનિવર્સિટીના દરેક સંશોધન કેન્દ્ર હોય છે વિસ્તરણ કેન્દ્રો હોય છે ત્યાં પણ તાલીમ આપવામાં આવતી હોય છે પછી ખેતીવાડી ખાતું છે બાગાયતી ખાતું છે તો તેમના દ્વારા પણ જિલ્લા મથક ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર અને અમુક જગ્યાએ મહિલા ખેડૂત તાલીમ કેન્દ્રો પણ હોય છે ત્યાં એ લોકોને તાલીમ આપવાની હોય છે આ ઉપરાંત આત્મા એજન્સી છે કે જે દરેક જિલ્લાની અંદર તાલીમ આપતા હોય છે તો એના આત્મા સાથે જે રજીસ્ટર થયેલા ખેડૂતો હોય છે એમને તાલીમ મળતી રહેતી હોય છે આગળના પ્રશ્નની સલગના સર એક પ્રશ્ન એ પણ થાય કે શું ખેડૂત મિત્રો જૂથબંધી કરીને કે એક જ ગામના ખેડૂતો હોય ને તેઓ ભેગા થઈને પોતાના ગામમાં જ તાલીમ મેળવી શકે ખરા અને માટેનું એટલે કોઈ આયોજન પણ થતું હોય છે ખરું હા સરસ પ્રશ્ન છે કે કોઈ ગામની અંદર ખેડૂતોને થયું કે ત્રીસ ચાલીસ ખેડૂતો છે અને એમને કોઈ સમસ્યા હોય અથવા સમસ્યા ન હોય પણ આધુનિક ખેતી અંગેની માહિતી જોઈતી હોય

હવે તાલીમ જુદી જુદી માધ્યમો દ્વારા કે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તાલીમો આપવાની હોય છે તો આ તાલીમો કઈ રીતે આપવી કઈ પદ્ધતિનો ક્યાં ઉપયોગ કરવો તો એના માટે જે તાલીમાર્થીઓની સંખ્યા અને સ્વરૂપ એ પ્રમાણે ધ્યાનમાં રાખી અને તાલીમોનું આયોજન કરવામાં આવતું હોય છે બરાબર એક અને સાથે એક પ્રશ્ન એ પણ થાય કે ઉપયોગના આધારે પણ તાલીમ આપવામાં આવતી હોય છે ખરી હા જો ઉપયોગના આધારે માહિતી આપવાની જો વાત કરીએ કે તાલીમાર્થીઓની સંખ્યા તો તાલીમાર્થીઓ સંખ્યા કેટલી છે ધારો કે વ્યક્તિગત હોય તો વ્યક્તિગત પદ્ધતિ પછી છે સમૂહ સબ પદ્ધતિ અને જૂથ પદ્ધતિ ધારો કે વ્યક્તિગત એટલે ખેડૂતના ખેતર ઉપર મુલાકાત લેવાની અને ત્યાં જૂથ આપે જે રીતે કીધું કે ભાઈ થી ચાલીસ જણાનું જૂથ હોય તો એમને કઈ પદ્ધતિથી તાલીમ આપવાનું એ અને સામૂહિક પદ્ધતિ ટીવીની અંદર ન્યૂઝપેપરની અંદર એવી રીતે તાલીમ આપવાની હોય તો એ પ્રમાણે થઈ શકે છે બરાબર તો હવે જે રીતે આપણે સંખ્યાને આધારે થતી તાલીમની વાત કરી તો હવે વિવિધ પ્રકારના સ્વરૂપો હોય એટલે અલગ અલગ પ્રકારની જે તાલીમો યાંત્રિકીકરણને લગતી હોય કે વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓ છંટકાવ કેવી રીતે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તેવી અલગ અલગ સ્વરૂપના પ્રમાણે તાલીમો અપાતી હોય છે ખરી હા અલગ અલગ પ્રકારના સ્વરૂપ વિશેની જો વાઈ માહિતી જોઈએ તો ભાઈ લેખનની રીતે સ્વરૂપ એટલે કઈ રીતે લેખન છે બોલીને છે જોઈને છે જોઈને ને બોલીને છે તો એ રીતે ચાર અલગ અલગ પ્રકારે છે તો લેખનની રીતે જોઈએ તો પેમ્પલેટ છે કે બીજું કોઈ હોય તો જેના દ્વારા ખાલી લખેલી માહિતી ખેડૂતોને તાલીમ આપવામાં આવે એ લેખીને છે જોઈને છે નિર્દર્શન છે તો એ જોઈને ખેડૂતને ખબર પડે કે ભાઈ આ પદ્ધતિ સારી છે આ પદ્ધતિ સરખામણીમાં જૂની પદ્ધતિ કરતાં નવી પદ્ધતિ સારી છે તો આ રીતે જોઈ અને બોલીને નિર્દર્શન અને સિનેમા નાટક એના દ્વારા કોઈ તાલીમ આપવામાં આવે તો આ રીતે અલગ અલગ પ્રકાર હોય છે બરાબર ખૂબ સરસ આપણે મહત્વની માહિતી આપી આપને આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું આપશો જો ટૂંકમાં સંદેશો મારે આપવો છે કે તાલીમની અગત્યતા બહુ જ છે જો તમારે તમારું આયોજન એક વર્ષનું આયોજન તમારે કરવાનું હોય એક વર્ષનું આર્થિક આયોજન કરવાનું હોય તો તમે કોઈ પાક વાવો કોઈ પણ પાક વાવો તો એક વર્ષનું આયોજન થાય તમારા દસકાનું આર્થિક આયોજન કરવું હોય દસકો એટલે કે દસ વર્ષનું આયોજન કરવું હોય તો કોઈ ઝાડ વાવો અને તમારું જિંદગીનું તમારા જીવનનું તમારે જો આયોજન કરવું હોય તો તાલીમ લ્યો અથવા તો કોઈ પણ જાતનું શિક્ષણ લો તો તમારી આખી જિંદગી સુધરી જશે અને તમે જિંદગીમાં પણ તમે આગળ વધી શકશો બરાબર ખૂબ સરસ આપે માહિતી આપી આપી ગિના સ્ટુડિયો અને દર્શન કાર્યક્રમમાં અત્રે પધારા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ જી દર્શક મિત્રો પંડ્યા સાહેબે જે માહિતી આપી કે કૃષિમાં તાલીમની કેટલી અગત્યતા છે અને તાલીમનું મહત્વ કેટલું રહેલું છે તો ચોક્કસથી આપ તાલીમ થકી આપના આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર